સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સમાહર્તા સીજે પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધવા સહાય અને વૃદ્ધ સહાય તેમજ આવાસોના પ્રશ્નોની સાથે માંકડી ડેમ વિસ્તારના વિસ્થાપિત ખેડૂતોને જમીન ફાળવવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ રેકોર્ડ રજૂ કરવાની લગતી રજૂઆત કરી. પૌરાણિક અને આસ્થાના સ્થાનક સમાન બાલ સમુદ્ર કુંડના સમારકામ અને તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અંગે રજૂઆત કરી હતી. મર્જ થતી શાળાઓના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન પંડિત દીનદયાળ દુકાનોમાં ઓનલાઈન કૂપન ન મળવાના કારણે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સભ્યશ્રીના પ્રશ્નોના ઝડપી નિરાકરણની અમલીકરણ અધિકારીઓની તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ સંકલન સમિતિના બીજા તબક્કાની કાર્યવાહીમાં પોસીના ખાતે વીજ કંપનીની સ્વતંત્ર કચેરીનું નિર્માણ, જમીન માપણી, વીજળીકરણ, શિક્ષણ શાળાઓ, અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા, ગામતર જમીન અંગેના વિવાદ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેના નિરાકરણ માટે જિલ્લા સમાહર્તા દ્વારા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં જિલ્લા સમાહર્તા દ્વારા અમલીકરણ અધિકારીઓને અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરી પ્રજાકલ્યાણના કાર્યને પ્રાધાન્ય આપવા વહીવટીતંત્ર સંવેદનશીલ બને તેવી ખાસ તાકીદ કરી હતી. બેઠકમાં પ્રોબેશનરી IAS મમતા પોપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર રાજેન્દ્ર પટેલ, અધિક કલેક્ટર શ્રી VL પટેલ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમત.